દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કિશોર ન્યાય અધિનિયમ 2015 અને જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ 2012 હેઠળ બે દિવસીય તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ સચિવ ભાનુપ્રભા અને દીવ જિલ્લા કલેક્ટર જિલ્લાધીશ ફોરમન બ્રહ્માના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ તેમજ બાળ સંરક્ષણ સમિતિ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર સંજીવકુમાર પંડ્યાની દેખરેખ હેઠળ દીવ જિલ્લા પોલીસ સ્ટાફ, બાળ કલ્યાણ સમિતિ, કિશોર ન્યાય બોર્ડ, કોર્ટ સ્ટાફ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઇલ્ડ લાઇન વગેરે જેવા બાળકો માટે કાર્ય કરતા અલગ અલગ વિભાગો માટે કિશોર ન્યાય કાળજી અને રક્ષણ અધિનિયમ 2015 અને જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ પોક્સો અધિનિયમ 2012 હેઠળ તારીખ 12/4/2022 અને 13/4/2022ના રોજ બે દિવસીય તાલીમ સત્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ બે દિવસીય તાલીમ સત્ર કાર્યક્રમનું આયોજન દીવ જિલ્લા કલેક્ટર જિલ્લાધીશ ફોરમન બ્રહ્માની મુખ્ય અધ્યક્ષતા હેઠળ તેમજ અન્ય અતિથિઓ દેવો મામલતદાર ચંદ્રહાસ વાજા, દમણ બાળ સંરક્ષણ સમિતિના પ્રોગ્રામ મેનેજર સંજીવકુમાર પંડ્યાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું. આ બે દિવસીય તાલીમ સત્ર માટે રિસોર્સ પર્સન તરીકે પધારેલ બેન્ચ ઓફ મેજિસ્ટ્રેટ્સ, બાળ કલ્યાણ સમિતિ અને એનસીટી દિલ્હીના વરુણ પાઠક તેમજ બાળ અધિકાર નિષ્ણાત અરુણેન્દ્ર નારાયણ દ્વારા તાલીમ સત્રના ઉપસ્થિત બાળકો માટે કાર્ય કરતા અલગ અલગ વિભાગોના કર્મચારીઓ અને સમિતિઓના સભ્યોને કિશોર ન્યાય કાળજી અને રક્ષણ અધિનિયમ 2015 અને જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ પોક્સો અધિનિયમ 2012 વિશે વિસ્તૃતમાં માહિતી પૂરી પાડવામાં આવી. આ બે દિવસીય તાલીમ સત્ર કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ દીવ જિલ્લામાં બાળકો માટે કાર્ય કરતા વિવિધ વિભાગો અને સમિતિઓના સભ્યોને બાળ અધિકાર, બાળ સંરક્ષણ, બાળકોને લાગતા વિવિધ અધિનિયમો અને તેમાં સમયાંતરે થતા સંશોધનો, સુધારાઓ, બાળકો સાથેની કાર્યપ્રણાલી વગેરે વિશે વિસ્તૃતમાં માહિતી પૂરી પાડી. કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો માટે વધુ સારી રીતે કાર્ય કરવા અંગે જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડેલ હતું. આ તાલીમ સત્ર કાર્યક્રમનું આયોજન મલાલા ખાતે સ્થિત ઓડિટોરિયમમાં કરવામાં આવેલ હતું. આ બે દિવસીય તાલીમ સત્ર સવારના 10:30 કલાકથી સાંજના 5 કલાક સુધી યોજવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવેલ. ઉપરોક્ત કાર્યક્રમમાં બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ નીલમ યતીન ફુગરો તેમજ અન્ય વિભાગોના સભ્યો અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપેલ. આ બે દિવસીય તાલીમ સત્ર જિલ્લા બાળ સુરક્ષા એકમના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવના કર્મચારીઓના અથાગ પ્રયત્નોથી સફળ થયેલ. મીનાક્ષી ગઢવી, JDSTV, દીવ. નમસ્કાર સભીકો, મેરા નામ મૈત્રી ભટ્ટ હૈ, ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર. દો દિવસીય ટ્રેનિંગ સત્ર કા આયોજન કિયા ગયા હૈ. ટ્રેનિંગ સેશન ઓન જુવેનાઇલ જસ્ટિસ એક્ટ एंड प्रोटेक्शन ऑफ चिल्ड्रन फ्रॉम सेक्शुअल ऑफेंस. ये ट्रेनिंग सत्र का आयोजन हमने चाइल्ड वेलफेयर कमेटी मेंबर्स, जुवेनाइल जस्टिस बोर्ड मेंबर, कोर्ट स्टाफ, चाइल्ड लाइन टीम, पुलिसकर्मी और DCPO स्टाफ के लिए आयोजन किया गया है. ये दो दिवसीय ट्रेनिंग सेशन में हमारे रिसोर्स पर्सन वरुण पाठक सर, जो दिल्ली में CWC चेयरपर्सन है, और अरुणेंद्र नारायण सर आए हुए हैं दिल्ली से, जो दो दिवसीय प्रशिक्षण में हमें ये बताएंगे कि हमारी रोल एंड रिस्पॉन्सिबिलिटी क्या है जब हम माइनर बच्चों के केसेस को देखते हैं. जुवेनाइल जस्टिस एक्ट अमेंडमेंट, प्रोटेक्शन ऑफ चिल्ड्रन फ्रॉम सेक्सुअल एक्ट और अमेंडमेंट क्या क्या हुआ है, और हम किस जिम्मेवारी से हर बच्चे का वेलबींग देख सके, इसके लिए ये दो दिन ट्रेनिंग सेशन का आयोजन किया. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે.
હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.